ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અરે વાહ, તમે તો આજે એકદમ ફ્રેશ ફ્રેશ છો અને મારી રાહ જોઈને બેઠા હોય ને એવું લાગે છે. તો જો હું આવી ગઈ. અચ્છા ફ્રેન્ડ્સ, તમને ઘરે કંટાળો આવે છે તો મારી સાથે એક નવી રમત રમવી છે. આ વિડીયોમાં રમવાના જ છીએ અને ફરી આવીએ બહાર જઈને વિડીયો જોતા જોતા. અચ્છા મને એમ કહો, તમે બજારમાં જાઓ છો મમ્મી પપ્પા સાથે અને આગળના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે દુકાન નાની હોય મોટી હોય હા ને, તો તમે માર્કેટમાં ફર્યા જ હશો અને તમે શોપિંગ મોલમાં પણ ગયા હશો મમ્મી પપ્પા સાથે ગયા છો ને, અને ત્યાં પેલી ગાડી હોય ટ્રેન હોય એમાં બેઠા છો ને, બધા જ બેઠા હશે ને, મજા બી કરી હશે હા ને, અને ત્યાં જમ્પિંગ પણ હોય તો જમ્પિંગ બી કર્યું હશે, મજા આવે ને જમ્પિંગ કરવાની. અચ્છા બાળ મિત્રો, તમે મમ્મી પપ્પા સાથે જાઓ તો ઓનલી જમ્પિંગ, ગાડીમાં બેસો યા ફિર ચકડોળમાં બેસો યા ફિર પોપકોર્ન ખાઓ, આવું બધું જ ખાઓ મમ્મી પપ્પા સાથે શોપિંગ કરવા જાઓ ત્યારે, યા ફિર કંઈક વસ્તુ તમે જુઓ. જેમ કે મમ્મી પપ્પા કોઈ શોપમાં ગયા, કોઈ દુકાનમાં ગયા, તો તમે દુકાનમાં ગયા પહેલા તમે એની ઉપર જે નેમ પ્લેટ, જે એમનું નામ લખ્યું હોય, દુકાનનું નામ લખ્યું હોય, એ કોઈ દિવસ જોયું છે? સરસ મજાની લાઇટિંગ વાળું નામ લખ્યું હોય જોયું છે? કોઈ દિવસ જોયું છે? યાદ છે તમને? તો યાદ કરો, તમે મમ્મી પપ્પા સાથે શાક લેવા યા ફિર કંઈ શોપિંગ કરવા ગયા હોય યા ફિર કોઈ મોલમાં ગયા હોય, ત્યાં તો બહુ જ બધી દુકાનો હોય મોલમાં હોય ને, તો ત્યાં તમે એક મિનિટ આંખ બંધ કરો અને વિચારો કે તમે મમ્મી પપ્પા સાથે ગયા અને કોઈક મોલની અંદર આંખ બંધ રાખવાની છે, હા ખોલવાની કોઈ નથી. જો મારી પણ બંધ છે. મસ્ત શોપિંગ, મોટું શોપિંગ મોલ છે, એની અંદર અનેક દુકાનો છે. હવે આ મોલની અંદર અરે જમ્પિંગ નહીં જોતા, હા દુકાનો જોવાની છે ફ્રેન્ડ્સ. તમને આ દુકાનોના બોર્ડ યાદ આવે છે કઈ? કરો કરો યાદ, કરો કરો. બધા કલરિંગ વાળા બોર્ડ હશે, અલગ અલગ આલ્ફાબેટ થી લખેલા બોર્ડ હશે, યાદ કરો. કર્યા? મજા આવી ને? ફરી આવ્યા ને આપણે મોલમાં. મેં તમને કહ્યું હતું ને કે આજે હું તમને બહાર ફરવા લઈ જઈશ, લઈ ગઈ ને? હા ફરી લીધું, ફરી નથી લીધું. હા બાળ મિત્રો, તો તમને કોઈક બોર્ડ યાદ આવ્યું? આવ્યું? અરે વાહ, તો તમે કોઈક દુકાને જાઓ એટલે એની પહેલા તમારે બોર્ડ જોવાનું, એ બોર્ડ પર શું લખ્યું છે એ જોવાનું, સાની દુકાન છે એ બોર્ડ પરથી ખબર પડી જાય, બરાબર છે? તો બાળ મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે બોર્ડ દોરીને અને બોર્ડ, એ બોર્ડ દ્વારા દુકાનમાં શું શું મળે છે તેની જાણકારી મેળવી. જેમ કે તમે મીઠાઈની દુકાનનું બોર્ડ જોયું, એમાં કઈ કઈ વસ્તુ મળે છે, બરાબર છે? બેકરી, ત્યાં દૂધની પ્રોડક્ટ, દૂધની વસ્તુઓ મળે છે, એના વિશે જાણકારી મેળવી. આગળના વિડીયોમાં તમે એવી રીતે બોર્ડ વિશે જાણકારી મેળવી જ છે. પણ બાળ મિત્રો, આજે આપણે શું કરવાના છે કહો? દુકાન દુકાન રમવાના છે. પણ કેવી રીતે કેશો મને? કેવી રીતે? વાત દ્વારા. તો તમે મને એમ કહો કે તમે દુકાનદાર બનો તો તમે સાની દુકાન ખોલો, યાદ કરો મને કહો, સાની દુકાન ખોલો? ચોકલેટની, ચોકલેટની દુકાન ના ખોલાય યાર, એટલી ચોકલેટ જ મળે. હા એવી પણ દુકાન હોય, ચોકલેટ શોપ, ત્યાં અનવી ચોકલેટો મળે, જુદી જુદી ટાઈપની વેરાયટી વાળી ચોકલેટ્સ મળે. તમે આવી દુકાન જોઈ છે? નહીં જોઈ હોય ને તો મમ્મી પપ્પાને કહેજો મને શોપ, ચોકલેટ શોપમાં લઈ જાઓ, તો ત્યાં જુદી જુદી ટાઈપની ચોકલેટ્સ હોય. તો આજે આપણે કોઈ દુકાનદાર બનવાનું છે, તો આજે હું શાકવાળી બનું છું, તો તમારે મારી સાથે શાક લેવા આવવું છે. તો તમારે મારા બોર્ડને ધ્યાનથી જોવું પડે ને ધ્યાનથી અંદર શું મળે છે એ પણ જોવું પડે, બરાબર ને? તો આપણે આજે બોર્ડ બનાવવાના છીએ અને દુકાનમાં શું શું મળે તેની જાણકારી પણ મેળવવાના છે. જે દુકાનમાં જઈએ એ દુકાનની વિશેની આપણે માહિતી મળવી જોઈએ, મેળવવી જોઈએ, બરાબર ને? જેમ કે આપણે ડેરીમાં જઈએ તો દૂધની બનાવેલી વસ્તુઓ મળે, કેક, ચોકલેટ્સ, બરાબર ને, મિલ્કશેક, આવું બધું મળે, બરાબર. અને
આપણે કોઈ હોટલમાં જઈએ તો એનું બોર્ડ પણ કઈ અલગ હોય ને. ઢોસા ખાવા જાઓ તો લખ્યું હોય છે ને ઢોસા સેન્ટર, અને અંદર ઢોસા કઈ અલગ અલગ મળે, સાચી વાત ને? તો આજે આપણે સરસ મજાનું બોર્ડ તૈયાર કરવાનું છે. મેં એક બોર્ડ તૈયાર કર્યું છે, તો આને લગતા પ્રશ્નો હું થોડીક તમને પૂછવાની છું. તો પહેલા તમારે આ બોર્ડ ધ્યાનથી જોવાનું છે. તો જુઓ જરા આ બોર્ડ. બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર આ પિક્ચર દેખાઈ રહ્યું છે. તો કોણ કહેશે આજુબાજુ શાનું ચિત્ર છે? હા હા, બોલો બોલો, શાનું છે? હા, શાકભાજીનું. કેવા સરસ મજાના તાજા તાજા શાકભાજીનું પિક્ચર છે ને. તો બાળ મિત્રો, આ બોર્ડ પર શું લખ્યું છે, કોણ વાંચશે? સારું, હું જ વાંચીને સંભળાવું છું. શ્રી ઉમિયા વેજીટેબલ. બાળ મિત્રો, આ બોર્ડ પર ચિત્ર પણ દોર્યું છે શાકભાજીનું, અને વેજીટેબલ એટલે શાકભાજી, એવું જ ને બાળ મિત્રો? અને જો નીચે લખ્યું છે હવે શાકભાજી તમારા આંગણે, એટલે બાળ મિત્રો આ શાની દુકાન હશે? હા, શાકભાજીની. જોજો બાળ મિત્રો, નીચે દુકાનવાળા ભાઈનો નંબર પણ લખ્યો છે, ભરતભાઈ છે. જો તો એની નીચે લખ્યું છે ઓર્ડર માટે વોટ્સઓપ કરો. તો બાળ મિત્રો, આ લોકો એવી સુવિધા આપી રહ્યા છે કે વોટ્સઓપ કરીને પણ તમે શાકભાજી મંગાવી શકો છો, એવું જ ને બાળ મિત્રો? તો મારી સાથે તમે આ ભરતભાઈની દુકાનની મુલાકાત લેવા તૈયાર છો? તો ચલો મુલાકાત લઈએ. જો આ છે શાકભાજીની દુકાન, એની અંદર કેવા સરસ તાજા તાજા શાકભાજી છે. જો આ શાકભાજીની દુકાનમાં વજન કાંટો પણ છે, તમે આવો વજન કાંટો. હવે હું શાકવાળા ભાઈને કહું છું કે મને ફુલેવર જોઈએ છે. શાકવાળા ભાઈ, મને એક ફુલેવર આપો. તો જો મિત્રો, મારું ફુલેવર કેટલા ગ્રામનું થયું? હવે મારે અંકલ કેટલા પૈસા આપવાના તમને? 40. હવે ફ્રેન્ડ્સ, તમે શાકભાજીવાળા અંકલની દુકાનમાં કયા કયા શાકભાજી જોયા તે આપણે અહીંયા લખવાના છે. હા, દુકાનની મુલાકાત લીધી તો અંદર તમે કયા શાકભાજી જોયા એ તો લખવા પડે ને. તો તમારે મને 4 નામ કહેવાના છે, ઓકે? તો પહેલું શાકભાજી કોણે યાદ છે, કોણ બોલશે? લીંબુ. અરે વાહ, લીંબુ. હવે બીજું શાકભાજી? કેપ્સિકમ. વાહ. પછી? તુરિયા. સરસ. પછી? હા, છેલ્લે મેં શું લીધું હતું? હા, ફુલેવર. જો બાળ મિત્રો, આવી જ રીતે તમારે પણ તમારા ઘરે દુકાન રમવાનું છે, અને તમે કયા દુકાનદાર બન્યા છો તે હવે પછી જે પિક્ચર દેખાય છે આ પિક્ચર તમારી ટેક્સ્ટબુકમાં છે. ફ્રેન્ડ્સ, આ પિક્ચર તમારી ટેક્સ્ટબુકમાં છે, તો આમાં તમારે તમારી મનપસંદગીવાળી વસ્તુની દુકાન બનાવવાની છે, જેમ કે રમકડાં યા ફિર કપડાંની દુકાન, કંઈ પણ એ બનાવવાનું છે. આની અંદર બોર્ડ, હા, એ દુકાનનું બોર્ડ તમારે આની અંદર બનાવવાનું છે. અને આગળ જેવી રીતે આપણે શાકભાજીના નામ લખ્યા, એવી જ રીતે તમે કયા દુકાનદાર બન્યા છો તેના નામ, તમારે તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુ મળે છે એના નામ તમારે આમાં લખવાના છે. ફ્રેન્ડ્સ, તમને આ વિડિયો જોઈને ખ્યાલ આવી ગયો ને? દુકાનનું બોર્ડ બનાવતા હવે તમને આવડશે ને ફ્રેન્ડ્સ? તો તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર દુકાન રમવાનું છે, અને તમારી ટેક્સ્ટબુકની અંદર તમે કઈ દુકાનદાર બન્યા છો, સાના દુકાનદાર બન્યા છો તેનું બોર્ડ રેડી કરવાનું છે. તમને મેં બોર્ડ બતાવ્યું ને વેજીટેબલનું, હા, એની આગળ પણ તમે વિડીયોમાં બોર્ડ બનાવતા શીખી ગયા છો. તો હવે તમારે આની અંદર જાતે બોર્ડ બનાવવાનું છે, અને તમે કઈ દુકાનદાર બન્યા છો, કઈ વસ્તુની દુકાન તમે બનાવી છે, અને તમારી દુકાનની અંદર
કઈ કઈ વસ્તુ મળે છે તે અહીંયા લખવાનું છે અને અહીંયા શું કરવાનું છે, દુકાનદારનું બોર્ડ બનાવવાનું છે તમારે. ઓકે, તો જ્યારે આપણે મળીશું ત્યારે હું તમારી આ ટેક્સ્ટબુકમાં દુકાનદારનું બોર્ડ, તમે જે બન્યા છો દુકાનદાર એનું બોર્ડ અને તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુ મળે છે તે હું જોવાની છું. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને પાછા જલ્દી મળીશું. ઓકે, આવજો. જય શ્રી કૃષ્ણ.